અગાઉ આપણે જેમ મુક્તમૂલક પોલિમરાઇઝેશન માટે જે ક્વેશ્ચન વિશે વાત કરી હતી એ જ રીતે અહીંયા પણ ત્રણ તબક્કામાં આપણે એનાયન પોલિમરાઇઝેશન વિશે વાત કરવાની છે. તો એનાયન પોલિમરાઇઝેશનની અંદર આ પ્રકારનું જે પોલિમરાઇઝેશન હોય છે એની અંદર પણ મોનોમર સંકળાયેલા હોય છે અને એ પ્રમાણે પોલિમર વિશે આખી ચેઇન શૃંખલા રચાય છે. તો એ રીતે આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં મોનોમરમાં રહેલા ઇલેક્ટ્રોન વડે પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયાની અંદર જે ઉદ્દીપક તરીકે ભાગ ભજવે છે એમાં કયા કયા સમૂહોનો સમાવેશ થાય છે, તો એમાઇડ છે, આલ્કોક્સાઇડ છે, હાઇડ્રોક્સાઇડ છે, તેમજ કાર્બનિક ધાત્વિક સંયોજનોનો એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે એનાયનિક પોલિમરાઇઝેશન વિશે આપણે વાત કરીએ તો એનાયનિક પોલિમરાઇઝેશનમાં વિનાઇલ ક્લોરાઇડ મોનોમર સાથે અહીંયા બ્યુટિલિથિન આપેલું છે, તો બ્યુટાઇલ પ્રકારનો જે ઉદ્દીપક છે એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો એનાયનિક પોલિમરાઇઝેશનમાં વિનાઇલ ક્લોરાઇડ મોનોમર સાથે બ્યુટાઇલિથિલ ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ કરવાનો છે. તો એમાં ઇનિશિએશન એટલે કે પ્રાથમિક જે તબક્કો છે એની અંદર બ્યુટાઇલ પ્રકારનો કોઈ આલ્કલાઇલ સમૂહ છે એની લિથિયમ સાથે અહીંયા પ્રક્રિયા કરેલી છે, એટલે બ્યુટાઇલ લિથિયમ. તો બ્યુટાઇલ અને લિથિયમ બંને વચ્ચે પ્રક્રિયા કરી એમાં જે બ્યુટાઇલ છે નેગેટિવ આયન ફોર્મમાં લીધેલો છે અને લિથિયમ જે છે પોઝિટિવ લીધેલો છે, એ બંનેની પ્રક્રિયા એક વિનાઇલ ક્લોરાઇડ સાથે કરેલી છે. અહીંયા હેલોજન આપેલો છે પણ અહીંયા આપણને ક્લોરાઇડ સમૂહ લઈ શકાય એ પ્રમાણેની વાત કરી છે. તો આપણો પ્રારંભિક તબક્કો એનાયન પોલિમરાઇઝેશનની અંદર એવો છે કે જેમાં બ્યુટાઇલ લિથિયમ અહીંયા લીધેલો છે ઉદ્દીપક તરીકે. હવે ઉદ્દીપકનો મતલબ એવો છે કે જે પ્રક્રિયામાં ભાગ લે, સમગ્ર પ્રક્રિયા તમારી પૂર્ણ થાય એટલે તમને તમારો આ બ્યુટાઇલ લિથિયમ પરત મળવો જોઈએ. તો બ્યુટાઇલ લિથિયમની આવી રીતે વિનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે, જેમાં બ્યુટાઇલ અને લિથિયમ વચ્ચે આ પ્રમાણે અહીંયાનો જે દ્વિબંધ છે એ તૂટી અને આ બંનેનો વીજભાર ઓછો થઈ આ પ્રમાણેની આપણને એક શૃંખલા ધરાવતું એક સંયોજન પ્રાપ્ત થાય છે. હવે બીજા નંબરનો આપણો જે તબક્કો છે પ્રોપોગેશન પ્રકારનો તબક્કો. તો પ્રોપોગેશનનો જે તબક્કો છે એની અંદર ઇનિશિએશનમાં જે આપણું મળેલું જે સંયોજન છે એ સંયોજનને આપણે અહીંયા લઈએ છીએ, એની વિનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આ પ્રમાણેનો આપણને ડાઇમર મળે છે. આપણે પ્રારંભિક તબક્કામાં શું લેવાનું છે એ જ ખાસ યાદ રાખવાનું છે, બાકી ઇનિશિએશન અને પ્રોપોગેશન અને અંતિમ તબક્કા ત્રણેયની અંદર આપણે અગાઉ જેમ વાત કરી એ જ પ્રમાણે તમારી ચેઇન શૃંખલા જોડાવાની છે. અહીંયા એક વિનાઇલ ક્લોરાઇડ જોડાયેલો છે, એવો બીજો વિનાઇલ ક્લોરાઇડ એની સાથે જોડાય અને આ પ્રકારની આખી શૃંખલા આપણને મળે છે. બ્યુટાઇલ સીએચ ટુ સીએચ એક્સ, સીએચ ટુ સીએચ એક્સ અને છેલ્લે જેમ આની અંદર સીએચ ઉપર નેગેટિવ ચાર્જ અને લિથિયમ ઉપર પોઝિટિવ ચાર્જ છે એવી રીતે અહીંયા આવે. હવે ડાયમરમાંથી ધારો કે તમે ટ્રાયમર બનાવો છો, તો એ ટ્રાયમર જે છે એ કેવી રીતે બને, બ્યુટાઇલ સીએચ ટુ સીએચ એક્સ, સીએચ ટુ સીએચ એક્સ અને પછી સીએચ ટુ સીએચ ઉપર નેગેટિવ ચાર્જ આવે, તો એ રીતે અહીંયા તમારો અહીંયા ટ્રાયમર બન્યો છે અથવા તો આ પ્રકારનું સંયોજન તમે એની અંદર બનાવી શકો છો. ધારો કે આ જે રિએક્શન છે એ બ્યુટાઇલની આવી રીતે ડાયમર સાથે પ્રક્રિયા કરી છે અને નવો એક વિનાઇલ ક્લોરાઇડ લીધેલો છે, એમાંથી તમને આ પ્રકારનો ટ્રાયમર મળે છે. અથવા તો તમે એનું નોર્મલ રિએક્શન આપી દો કે તમારો જે મોનોમર છે એ મોનોમર સાથે તમે એન પ્રકારના વિનાઇલ ક્લોરાઇડને જોડો, તો આ પ્રકારનો એન પ્રકારના વિનાઇલ ક્લોરાઇડના મોલેક્યુલ મળે અને છેલ્લે તમારો સીએચ ઉપર નેગેટિવ ચાર્જ આવે અને એલઆઈ ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો આજે આપણો પ્રોપોગેશનનો જે તબક્કો છે વૃદ્ધિ તબક્કા તરીકે એને ઓળખવામાં આવે છે. એના પછી ટર્મિનેશન તબક્કો જે છે કે આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં ટર્મિનેશન સામાન્ય રીતે સ્વયંભૂ થતી નથી. ટર્મિનેશન એટલે કે બને એટલી લાંબી શૃંખલા અને પછી ચોક્કસ ત્યાં અટકાવ થાય. આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં ટર્મિનેશન સામાન્ય રીતે સ્વયંભૂ થતી નથી, એટલે કે જે ચેઇન શૃંખલા છે એનો અટકાવ જાતે થતો નથી, પરંતુ જો કેટલીક અશુદ્ધિ હોય અથવા કેટલીક વાર પ્રબળ આયોનિક સંયોજનો ઉમેરતા સમાપન પ્રક્રિયા થતી નથી તો ટર્મિનેશન પ્રક્રિયામાં ફક્ત ઓ ટુ સીઓ ટુ સીએચ થ્રી ઓએચ એટલે કે મિથેનોલ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉમેરવાથી એની પ્રક્રિયા જે છે એને અટકાવ કરી શકાય છે. ફરી એકવાર ખાસ યાદ રાખજો કે આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં ટર્મિનેશન સામાન્ય રીતે સ્વયંભૂ રીતે થતું નથી, પરંતુ કેટલીક અશુદ્ધિ હોય અથવા કેટલીક વાર પ્રબળ આયોનિક સંયોજન ઉમેરતા સમાપન પ્રક્રિયા થતી નથી
परंतु एनी अंदर फक्त ऑक्सिजन कार्बन डायोक्साइड CH3OH અને H2O જે છે એને ઉમેરવાથી આ પ્રકારની પ્રક્રિયાને અટકાવી શકાય છે. તો એના માટે આપણું જે છેલ્લું રિએક્શન છે આ પ્રમાણે લખી શકીએ આપણે કે એમાં એન પ્રકારના વિનાઇલ ક્લોરાઇડના પરમાણુ હોય અને એની અંદર લિથિયમ અને બ્યુટાઇલ હોય. આર તરીકે અહીંયા બ્યુટાઇલ છે. એને H2O સાથે તમે પ્રક્રિયા કરો તો તમારી પ્રક્રિયા આવી રીતે અટકી અને લિથિયમના હાઇડ્રોક્સાઇડ તમે અહીંયા મેળવી શકો છો. હાઇડ્રોક્સાઇડ વિશે આપણે અગાઉ પણ વાત કરી છે. અહીંયા આપણે જે વાત કરી છે આલ્કોક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, તો એ પ્રકારનો અહીંયા આપણને લિથિયમ જે છે આપણો અહીંયા આવી રીતે રિમૂવ મળે છે. એ જ રીતે કેટાયનિક પોલિમરાઇઝેશન વિશે આપણે વાત કરીએ. એનાયનિક જે છે અને એ પ્રમાણે અહીંયા કેટાયનિક છે. કેટાયનિક જે છે આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં ઇનિશિએશન છે એ પ્રોટોન દ્વારા થાય છે. પોઝિટિવ ચાર્જ હશે. મોનોમરની અંદર પ્રોટોન ઉત્પન્ન થાય છે. એની અંદર કયા કયા પ્રકારના પ્રોટોનને ઉપયોગમાં લેવાય છે તો AlCl3 છે, BF3 છે, H2SO4 છે. આ બધા જે છે એવા પ્રકારના પ્રોટોનનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. તો અહીંયા BF3ની H2O સાથે પ્રક્રિયા કરી અને આ પ્રમાણે BF3OH- મેળવવામાં આવે છે. બોરોન ફ્લોરાઇડના હાઇડ્રાઇડ સંયોજનો મેળવવામાં આવે છે અને પછી H+ એમાંથી દૂર કરવામાં આવે છે જે પ્રોટોન તરીકે ભાગ ભજવે છે. તો અહીંયા જે હાઇડ્રોજન છે એ માઇનસ ચાર્જ ધરાવે છે સમગ્ર સંયોજન અને હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ ધરાવે છે. એવા પ્રકારનું સંયોજન તમે જે આગળ બ્યુટાઇલ લિથિયમ લીધેલું એવું અહીંયા આ પ્રકારનું આખો એક કાઉન્ટર આયન લેવામાં આવે છે અને એની વિનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો અહીંયા વિનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ જે છે કાર્બોનિયમ આયન તરીકે ભાગ ભજવે છે અને આ જે છે આખો કાઉન્ટર આયન તરીકે ભાગ ભજવે છે. કાઉન્ટર આયન જે આખો છે નેગેટિવ ચાર્જ ધરાવતો આની ઉપર જોડાય છે. તો ઇનિશિયન તબક્કાની અંદર આ પ્રમાણેની પ્રોસિજર થાય છે. હવે પ્રોપોગેશન તબક્કામાં તમને જે ઇનિશિએશનમાં જે તમારો નિપજ મળી છે એને અહીંયા આપણે પ્રક્રિયક તરીકે લેવાની છે. તો અહીંયા CH3CHX BF3OH- એ પ્રકારે અહીંયા મળ્યું છે આપણને. હવે એની પ્રક્રિયા આપણે નવા એક વિનાઇલ ક્લોરાઇડ સમૂહ સાથે કરાવવાની છે. એમાંથી તમને આ પ્રકારની એક રચના પ્રાપ્ત થાય છે કે જેમાં CH3CHX છે, CH2CHX છે અને BF3OH- છે. આ રીતે બીજા મોનોમર જેમ જેમ તમે ઉમેરતા જાઓ એમ પ્રોપોગેશન પ્રક્રિયા આગળ વધે છે. સામાન્ય રીતે પ્રક્રિયા આ પ્રમાણે કરી શકાય. અહીંયા ડાયમર ટ્રાયમર ટેટ્રામર મેળવવાનો પ્રયત્ન કર્યો નથી, સીધું એન સમૂહ લઈ અને પ્રયત્ન કર્યો છે કે CH3CHX જે છે એની અંદર CH2CHX એટલે આ જે છે એ તમારો વિનાઇલ ક્લોરાઇડ છે અને આ જે છે આપણો પ્રારંભિક તબક્કાની અંદર લીધેલો જે સમૂહ છે એ છે. તો અહીંયા કાર્બોનિયમ આયન તરીકે અને આ અહીંયા આપણો વિનાઇલ ક્લોરાઇડ છે અને આ BF3OH- એક કાઉન્ટર આયન તરીકે ભાગ ભજવે છે અને આ સમગ્ર આપણું જે મેઇન સંયોજન પ્રોપોગેશનનું જે સૌથી પહેલી નિપજ છે એ નિપજનું આપણે એન પ્રકારના વિનાઇલ ક્લોરાઇડ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે તમને આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે જેમાં BF3OH- મળે છે, એન અણુ ધરાવતું CH2CHX સમૂહ આખો મળે છે અને વૃદ્ધિ પામતી જે આખી પ્રોપોગેશનની પ્રક્રિયા છે અહીંયા આપણને દેખાય છે. એ જ રીતે તમે ટર્મિનેશન તબક્કાની અંદર જુઓ કે આ પ્રક્રિયામાં જે વૃદ્ધિ પામતો કાર્બોનિયમ આયન છે એ જે છે એ એનાયન વચ્ચે સંગાત થવાથી આયન નહીં પણ એનાયન, કેમ કે આગળ આપણે જે વાત કરી એ વસ્તુ કે આ પ્રક્રિયામાં વૃદ્ધિ પામતો જે કાર્બોનિયમ આયન છે એ કાર્બોનિયમ આયન અને એનાયન એટલે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બંને વચ્ચે સંગાત થવાથી પ્રક્રિયા અટકે છે. અહીંયા આપણો જે આ નેગેટિવ આયન છે એ અને આ કાર્બોનિયમ આયન છે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બોનિયમ આયન છે અને કાઉન્ટર આયન જે છે એ એનાયન તરીકે ઓળખાય છે. તો એનાયન અને કાર્બોનિયમ આયન વચ્ચે સંગાત થવાથી પ્રક્રિયા અટકે છે અને આ પ્રક્રિયા બે રીતે થાય છે. પહેલા નંબરે છે પ્રોટોન કાઉન્ટર આયનને ઇલેક્ટ્રોનનું દાન કરવાથી દ્વિબંધ બને છે જેથી પ્રક્રિયા અટકી જાય છે. દ્વિબંધ બન્યા પછી ટર્મિનેશન પ્રોપોગેશન કે ઇનિએશન ત્રણેય તબક્કા અટકે એટલે દ્વિબંધ બને એ પ્રક્રિયાને અટકે એનાથી અટકાવી શકાય એવું કહી શકાય. તો પ્રોટોન કાઉન્ટર આયનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે દ્વિબંધ અટકે છે. એટલે આ જે છે એ પ્રોટોન છે ને એ કાઉન્ટર આયન આ છે એને પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે અને ત્યાં વચ્ચે દ્વિબંધ સ્થપાય છે. કેવી રીતે સ્થપાય છે તો એ જોઈએ. હવે શું કહે છે કે ગ્રોઈંગ પોલિમર છે આપણો આ વૃદ્ધિ પામતો પોલિમર છે એને આપણે અટકાવવાનો છે. કેવી રીતે પ્રક્રિયા અટકે છે એ જોવાનું છે કે CH3CHX છે એમાં CH2CHX જે છે આપણો વિનાઇલ ક્લોરાઇડનો મોનોમર છે.
હવે આપણે અહીંથી પ્રક્રિયા તોડીએ અને આ આપણો પ્રોટોન છે અને આ આપણો કાઉન્ટર આયન છે. આપણે વાત કરીએ પ્રમાણે કે પ્રોટોન જે છે એક કાઉન્ટર આયનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલા માટે દ્વિબંધ બને છે. તો અહીંયા આપણે જોઈએ કે CH3CHX CH2CHXN જે છે અને આવી રીતે છેલ્લો જે અણુ છે એની અંદર દ્વિબંધ સ્થપાય છે એટલે ત્યાંથી પ્લસ ચાર્જ દૂર થઈ જાય છે. પ્લસ આ જે H પ્લસ અહીંયા જે વધારાનો હતો એ H પ્લસ આને દાન મળે છે એટલે BF3H2O સમગ્ર આખું. BF3 એક અલગ સંયોજન છે અને H2O અલગ સંયોજન છે. આ પ્રમાણે OH માઇનસ અને H પ્લસના જોડાવાથી આ બંને સંયોજનો આપણને આવી રીતે પ્રાપ્ત થાય છે. અહીંયા દ્વિબંધ મળે છે એટલે સમગ્ર ચેન અહીંયા તૂટી અને આવું એક નવું સંયોજન તમે મેળવી શકો છો. આ તબક્કામાં કાર્બોનિયમ આયન અને કાઉન્ટર આયન વચ્ચે સહસંયોજક બંધ બને છે. કાર્બોનિયમ આયન અને કાઉન્ટર આયન વચ્ચે સહસંયોજક બંધ બને છે જેથી પ્રક્રિયામાં યુગ્મીકરણની પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા આપણને યુગ્મીકરણની પ્રક્રિયા પણ આપેલી છે. તો તમે જોઈ શકો છો કે CH3-CHX પછી CH2-CHX આપણો વિનાઇલ ક્લોરાઇડનો મોનોમર, પાછો CH2-CHX એ મોનોમર આપણો એટલે આ પોઝિટિવ ચાર્જ ધરાવતો પ્રોટોન અને નેગેટિવ ચાર્જ ધરાવતો કાઉન્ટર આયન આ બંને વચ્ચેની પ્રક્રિયા થઈ આ પ્રમાણે આપણને મુખ્ય નિપજ મળે છે કે જેની અંદર આ જે પ્રક્રિયા છે એની અંદર OH જોડાય છે અને પ્લસ BF3 વધે છે એટલે સમગ્ર સંયોજનની અંદર HOH નું જોડાણ અહીંયા શક્ય બને છે. એટલે અહીંયા HOH નું જોડાણ થવાથી આ જે આયન છે ત્યાં સહસંયોજક બંધ સ્થપાઈ અને યુગ્મીકરણની રચના થાય છે. નવું કશું પ્રાપ્ત થતું નથી કે આપણે નવું કશું ઉમેરવાનું નથી, જે આપણી ચેન ફોર્મ ચાલી રહી છે એની અંદર યુગ્મીકરણની પ્રક્રિયા થાય છે. એટલે આમાં જે વધેલો H2O છે જો એની અંદર એડ થયેલો બતાવીએ તો આ પ્રમાણેનું રિએક્શન મળે અને BF3H2O અલગ થયેલું બતાવીએ તો આપણી ગ્રોઈંગ ફોર્મ આ રીતે તૂટતી મળે છે. એમ બંનેની અંદર આટલો ફરક છે. અહીંયા યુગ્મીકરણની પ્રક્રિયા થયેલી બતાવી છે, અહીંયા ગ્રોઈંગ પોલિમરની અંદર એવું બતાવ્યું છે કે આ જે પ્રોટોન છે H પ્લસ એ અહીંયા કાઉન્ટર આયનને પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એમ અહીંયા કેટેનિંગ પોલિમરાઇઝેશનની અંદર BF3H2O દ્વારા એટલે આપણે જોયું કે આપણો જે BF3H2O છે એ તમને અહીંયા પરત પણ મળે છે અને સાથે આપણી ગ્લોઇંગ પોલિમરની ચેઇન પણ જોવા મળે છે. તો કેટેનિંગ પોલિમરાઇઝેશન અને એનાયનિક પોલિમરાઇઝેશનમાં એટલો ફરક છે. આ પ્રકારના પોલિમરને લિવિંગ પોલિમર કહે છે અને આ પ્રકારના પોલિમરને ગ્રોઈંગ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. હવે અગાઉ આપણે જે થિયરી જોવાના છીએ કાઇનેટિક ઓફ ફ્રી રેડિકલ પોલિમરાઇઝેશન એટલે મુક્તમૂલક પોલિમરાઇઝેશનની ગતિકીય પ્રક્રિયા ક્રિયાવિધિ. અગાઉ આપણે વાત કરીએ ખાલી મુક્તમૂલક નહીં પોલિમરાઇઝેશનની પ્રક્રિયા, અહીંયા મુક્તમૂલક પોલિમરાઇઝેશનનું આપણે કાઇનેટિક્સ જોવાનું છે. તો એની અંદર થોડી સમજ મેળવી લઈએ પછી આગળ ફરી એકવાર જોઈશું કે મુક્તમૂલક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન તેની ગતિકી પ્રક્રિયા સમજી શકાય છે. એટલે એના માટે આગળ તમને સૌથી પહેલું આપણું જે મુક્તમૂલક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે એ તમને ખબર હોય તો જ તમે એનું કાઇનેટિક્સ મેળવી શકો છો. એના ઉપર સંપૂર્ણપણે આધારિત છે. તો મુક્તમૂલક પ્રક્રિયાની અંદર અગાઉ આપણે જોયું પ્રમાણે ઇનિશિએશન, પ્રોપોગેશન અને ટર્મિનેશન એમ ત્રણ તબક્કા જોવા મળે છે. આ રિએક્શન પણ આપણે અગાઉ જોઈ લીધેલું છે કે સમારંભકના સમવિભાજન દ્વારા આપણને મુક્તમૂલક મળે છે. તો અહીંયા મુક્તમૂલક આપણને આવી રીતે આજે એક નંબર કરીને બતાવ્યું છે એની જગ્યાએ તમે R-R પણ લઈ શકો છો કે જેમાં સિગ્મા બંધ છે અને એ ગતિકીય પ્રક્રિયા દરમિયાન એટલે એનું સમવિભાજન થઈ અને કે એ પ્રકારનો અચળાંક છે એમ R-R એવા પ્રકારના મુક્તમૂલકો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો એવા મુક્તમૂલકોનું પ્રાપ્ત થયા પછી અહીંયા આપણે અલગ અલગ પ્રકારના ગતિકીય વિઘટનના દર લઈ અને રાસાયણિક સમીકરણો દ્વારા આપણે એનું સમગ્ર ગતિકીય પ્રક્રિયાને મેળવવાની છે. ખાસ એવી લાંબી પ્રોસેસ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મુક્તમૂલકની સાંકળ પોલિમરાઇઝેશનની ગતિકીય પ્રક્રિયા રિએક્શન મિકેનિઝમ વિશે વાત કરીશું.